એમાં એમ સી જનો કોને કહેવાય? આપણી પાસે જે પદાર્થ છે એમોનિયા છે. એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આર એટલે આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે. એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને RNH2 આવો સમૂહ મળે, જેને આપણે એમાઇન સંયોજન તરીકે ઓળખીએ. હવે હજી જો હું આમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ હજી આર વડે કરવું તો આપણા માટે આ દ્વિતીય કેમાઇન થાય, આ આપણા માટે પ્રાથમિક કેમાઇન છે. અને RNR' છે, અહીંયા R" છે, તો આ જે છે એ આપણા માટે તૃતીય કેમાઇન મળશે. એક પ્રાથમિક કેમાઇન છે, એક દ્વિતીય કેમાઇન છે, ને એક આપણા માટે તૃતીય કેમાઇન છે. હવે મારું કહેવાનું એમ છે, આ બધા સંયોજનો ક્યાં જોવા મળે? આપણને આ બધા સંયોજનો છે મોટા ભાગે એમાઇન સંયોજનો છે આપણા માટે પ્રોટીન છે, વિટામિન પ્રોટીન છે, આલ્કલોઇડ છે, વિટામિન છે, એ બધામાં જોવા મળે. એડ્રીનાલિન અને એફેડ્રીન છે, એ રુધિર છે એના દબાણને ઘટાડવા માટે એડ્રીનાલિન અને એફેડ્રીન એવા પદાર્થો વપરાય. નોવોકેન છે, એડ્રીનાલિન અને એફેડ્રીન છે એ દ્વિતીયક બંધારણ ધરાવે, દ્વિતીયક એમિનો બંધારણ ધરાવે છે. નોવોકેન છે એ દંત ચિકિત્સામાં વપરાતું એમાઇન સંયોજન છે, બરાબર. એ ઉપરાંત આપણે એમ કહીએ કે બધી ડાઈઝ છે, તો બધી ડાઈઝ જે છે આપણા માટે પીળા રંગની ડાઈઝ, એ બધી આપણી માટે ડાઈઝ છે, એ પણ એક પ્રકારના એમાઇન સંયોજનો જ છે. એ ઉપરાંત આપણે એમ કહીએ કે પૃષ્ઠ સક્રિય પદાર્થો જેમ કે ડિટર્જન્ટનો ઉપયોગ થાય, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, બરાબર. 16મા ચેપ્ટરમાં આપણે જે શીખીએ એ પણ આપણા માટે સાબુ કે ડિટર્જન્ટ તરીકે વપરાતો પૃષ્ઠ સક્રિય પદાર્થ છે. તો આ બધા જે છે પદાર્થો એ આપણા માટે એમાઇન સંયોજનો તરીકે ઓળખાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે એમાઇન સંયોજનો હોય એમાં NH3 હશે કે NH4+ હશે, તો નાઇટ્રોજનની હારે જોડાયેલા હશે હાઇડ્રોજન, એ કબનકારક હશે, આ પ્લસ હશે. નાઇટ્રોજનની હારે આ બધા હાઇડ્રોજન જોડાયેલા છે, આ બધા SP3 સંકરણ ધરાવે. ખૂણો 107 ડિગ્રી અને 9 મિનિટનો હોય, 107.9 અંશનો ખૂણો આપણને જોવા મળે, બરાબર. આવી રીતે હવે સામાન્ય CH3N2 મિથાઇલ એમાઇન છે, આ ડાય મિથાઇલ એમાઇન છે, આ મિથેન એમાઇન છે, આને એન મિથાઇલ મિથેન એમાઇન કહેવાય. એન મિથાઇલ ઇથેન એમાઇન થાય. હવે હું તમને કહું છું આ મિથેન એમાઇન છે, આ ઇથેન એમાઇન છે, આ પ્રોપેન એમાઇન છે, આ બ્યુટેન એમાઇન છે. એન મિથાઇલ મિથેન એમાઇન છે. એન ઇથાઇલ ઇથેન એમાઇન છે. એન પ્રોપાઇલ પ્રોપેન એમાઇન છે. એન ઇથાઇલ પ્રોપેન એમાઇન થાય. હવે
આપણે વાત કરીએ આગળ. આ પ્રાથમિક એમાઇન છે, આ આપણા માટે દ્વિતીય એમાઇન છે. એન ડાય મિથાઇલ મિથેનેમાઇન, એન ઇથાઇલ એન મિથાઇલ મિથેનેમાઇન, એન મિથાઇલ એન ઇથાઇલ ઇથેનેમાઇન, એન એન ડાય ઇથાઇલ ઇથેનેમાઇન. તો આ બધા આપણા માટે રાસાયણિક સૂત્ર થયા, આવા બધા આયુપીએસી નામવાળા. હવે આપણે એ બધાના આયુપીએસી નામ કઈ રીતે હોય જોવા છે. હું તમને આમાંથી આયુપીએસી નામકરણને બંધારણથી શીખવાડતો જાઉં છું. આપણે ધીમે ધીમે એ જોતા જઈએ. જો તમને કીધું એ પ્રમાણે એમાઇન સંયોજનો હોય એમાં એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું પરમાણુનું વિસ્થાપન થાય, એટલે આપણને શું મળે? એક વિસ્થાપન થવાથી આપણને એમાઇન સંયોજનોનો વર્ગ મળે. કુદરતમાં તેઓ પ્રોટીન, વિટામિન અને આલ્કલોઇડ. પ્રોટીન એટલે તમને ખબર છે, નેચરલ પદાર્થો થાય જે કઠોળમાંથી મળે. વિટામિન છે એ આપણા માટે લીલા શાકભાજી અન્ય પદાર્થોમાંથી મળે. આલ્કલોઇડ એટલે વનસ્પતિમાંથી મળતા રસાયણો છે. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવો છે. સાંસ્કૃતિક ઉદાહરણોમાં પોલિમર પદાર્થો, રંગકો, ઔષધોનો સમાવેશ થાય. એડ્રીનાલિન અને એફેડ્રીન છે એ આપણા માટે દ્વિતીય એમિનો સમૂહ ધરાવે કે જે રુધિરના દબાણને વધારવામાં ઉપયોગી થાય, રુધિરના દબાણ સાથે સંબંધિત છે. નોવોકેમ એમિનો સાંસ્કૃતિક એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં વપરાય છે નિશ્ચેતક તરીકે. એટલે ઇન્જેક્શન મારે કે એને ખોટું કરે કે બહેરું પાડે એના જેવું હોય. બેનાડિલ પ્રચલિત હિસ્ટામાઇન પ્રતિ હિસ્ટામાઇન છે જે પણ તૃતીય એમિનો સમૂહ ધરાવે છે. ચતુર્થક એમોનિયમ ક્ષારો પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે ઉપયોગી છે. ડાયમોનિયમ ક્ષારો રંગકો સહિતના વિવિધ એરોમેટિક સંયોજનોની બનાવટમાં મધ્યવર્તી સંયોજન છે. એમાઇન સંયોજન છે એમાં મિથેનેમાઇન છે, આ બેન્ઝેમાઇન છે, એન મિથાઇલ મિથેનેમાઇન છે, એન એન ડાય મિથાઇલ મિથેનેમાઇન છે. એટલે આપણા માટે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય તરીકે છે. એમોનિયાની જેમ એમાઇન સંયોજનોનો નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજનની કક્ષકો sp3 સંકૃત હોય છે, તેથી એમાઇન સંયોજનોની ભૂમિતિ પિરામિડલ હોય છે. એમાઇન સંયોજનોના સંગઠનના આધારે નાઇટ્રોજન પરમાણુની 3 sp3 કક્ષકો હોય છે, બરાબર? તો આપણે 3 sp3 કક્ષકો આવી હોય, આપણી માટે n જોડાયેલો હોય, એની અંદર 3 CH3 સમૂહ જોડાયેલા છે. વચ્ચેનો બંધ કોણ છે એ 108 અંશનો છે. વર્ગીકરણ, એમોનિયામાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત થયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યાના આધારે એમાઇનને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વહેંચવામાં આવે. પ્રાથમિક હોય તો એની આરે 2 હાઇડ્રોજન હોય, દ્વિતીય હોય તો એની આરે 1 હાઇડ્રોજન હોય, અને તૃતીય હોય તો એની આરે 1 હાઇડ્રોજન જોવા મળતો નથી, બરાબર? એમાઇન છે એમાં લખેલું છે આપણી માટે 2 પ્રકારના એમાઇન હોય. આલ્કાઇલ, જો સીધા આલ્કાઇલ એમાઇન પણ હોય, એરાઇલ એમાઇન પણ હોય, અને આલ્કાઇલ અને એરાઇલ બંનેનું મિશ્રણ પણ હોય. એટલે હું એમ તમને કહી શકું કે મારી પાસે CH3NH2 હોય, તમને સમજાવું, ધ્યાન આપો. એટલે મારી પાસે આવું પણ હોય CH3NH2 હોય તો મારી માટે આલ્કાઇલ એમાઇન. બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય તો આપણે એને બેન્ઝેન એમાઇન કહીએ. આ CH3NH હોય અને આની હારે બેન્ઝીન હોય, આ છે એ આપણા માટે આલ્કાઇલ એમાઇન થાય, કારણ કે આલ્કાઇલ સમૂહ જોડેલા છે. આ આપણા માટે એરાઇલ એમાઇન થાય કે જે આપણા માટે બેન્ઝીન રિંગવાળો સમૂહ જોડેલો છે. અને આ આપણા માટે આલ્કાઇલ અને એરાઇલ બંને થશે. આ આપણા માટે આલ્કાઇલ અને એરાઇલ બંને ભેગું થશે. તો એક આલ્કાઇલ સમૂહ છે, એક એરાઇલ સમૂહ છે, અને એક આલ્કાઇલ અને એરાઇલ બંને ભેગા છે, એટલે એને મિશ્રિત કહેવાય. આ એમોનિયા છે, આમાંથી વિસ્થાપન થશે હાઇડ્રોજનનું, એટલે આપણી માટે પ્રાથમિક એમાઇન આવશે. આમાં વિસ્થાપનથી દ્વિતીય એમાઇન, આ છે આપણા માટે તૃતીય એમાઇન થશે. સામાન્ય પદ્ધતિમાં એલિફેટિક એમાઇનના નામ માટે એમાઇન શબ્દને આલ્કાઇલ સમૂહનું નામ પૂર્વક તરીકે લેવામાં આવે. એટલે કે એક શબ્દ આલ્કાઇલ એમાઇન દ્વિતીયક અને તૃતીયક સંયોજનોમાં જો 2 કે તેથી વધુ સમાન સમૂહ હોય તો આલ્કાઇલ સમૂહના નામની પૂર્વે ડાય અથવા ટ્રાય એવો પૂર્વક લગાવવામાં આવે. આયુપીએસી પદ્ધતિમાં એમાઇન સંયોજનનું નામકરણ આલ્કેન એમાઇન તરીકે થાય, જેને આલ્કેનના અંગ્રેજી સ્પેલિંગમાં એમાઇન ઈ સ્વરૂપે લખાઈને બનાવવામાં આવે. હવે આ બહુ લાંબુ ડિટેલમાં કરવા જોઈએ, તમને સમજો એ પ્રમાણે છે. નામ તમને
શીખવાડતો જાઉં છું એટલે તમને આવડતા જશે. મેઇન આ બધા નામ જે છે આપણા માટે કઈ રીતે આવી શકે, આ બે કાર્બન છે એટલે ઇથેન એમાઇન અથવા ઇથાઇલ એમાઇન થાય, ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ એમાઇન અથવા પ્રોપેન એમાઇન થાય, આને આપણે આવી રીતે થઈ શકે સી એચ થ્રી સી એચ અહીંયા સી એચ થ્રી ની અહીંયા એનએચ ટુ આવે તો આપણા માટે આઈસો પ્રોપાઇલ એમાઇન થાય અથવા આને કહેવાય પ્રોપેન ટુ એમાઇન. બરાબર, આની હારે આવશે એન મિથાઇલ ઇથેન એમાઇન, અહીંયા એન એન ડાય મિથાઇલ મિથેન એમાઇન આપણી માટે આઈયુપીએસસી નામ છે તો ટ્રાય મિથાઇલ એમાઇન એવું નામ થશે. અહીંયા આપણા માટે છે સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ એન એન ડાય ઇથાઇલ બ્યુટેન એમાઇન. બરાબર, આવી રીતે નામ થશે. આ નામ છે એમાં તમારા માટે એનએચ ટુ ની હારે જોડેલો કાર્બન એની પછીનો કાર્બન દ્વિબંધમાં છે એટલે એલાઇલ એમાઇન તરીકે ઓળખાય, અથવા મારે નામ આપવું હોય તો એમિનો સમૂહથી નામ અપાય તો મારી પાસે વન ટુ થ્રી પ્રોપેન વન એમિનો પ્રોપિન પ્રોપ ટુ ઇન વન એમાઇન એમ પણ કહેવાય. આ મારી માટે ટોટલ છ કાર્બન છે તો છ કાર્બન હોય તો મારે આવી રીતે લખાય એનએચ ટુ સી એચ ટુ આપણા માટે બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ અને એનએચ ટુ જોડાયેલો હોય વન ટુ થ્રી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ હેક્ઝેન વન સિક્સ ડાયએમાઇન આવું થશે, જેને હેક્ઝામિથિલિન ડાયએમાઇન તરીકે પણ આપણે ઓળખી શકીએ. ત્યાંથી આપણે આગળ જશું. જુઓ એનિલિન અથવા બેન્ઝેનેમાઇન આને કહેવાય છે આપણે ટુ મિથાઇલ એનિલિન અથવા ટુ મિથાઇલ બેન્ઝેમાઇન, આને આપણે કહેશું ફોર બ્રોમો એનિલિન અથવા તો પેરા બ્રોમો એનિલિન અથવા તો એને આપણે કહેશું ફોર બ્રોમો બેન્ઝેમાઇન. બરાબર, ત્યાંથી આપણે આગળ જશું એને આપણે જોઈએ. બરાબર, અહીંયા એનએન ડાય મિથાઇલ એનિલિન અથવા તો એનએન ડાય મિથાઇલ બેન્ઝેમાઇન, તો આવી રીતે આપણા માટે નામ આવશે. ત્યાંથી આપણે આગળ જઈએ નાઇટ્રો સંયોજનોને કઈ રીતે બનાવી શકાય, નાઇટ્રો સંયોજનોમાંથી એનિલિન કેમ બને, બેન્ઝેમાઇન કઈ રીતે બને. તો સાદું નાઇટ્રો સંયોજનો હોય તો સાદા નાઇટ્રો સંયોજનો હોય એનું રિડક્શન ખાલી કરવામાં આવે, તો નાઇટ્રો સંયોજનોનું ખાલી રિડક્શન કરવામાં આવે તો પણ આપણને એમાંથી બેન્ઝીન ઉપર એનએચ ટુ એટલે એનિલિન મળે. બરાબર, અને એસએન પ્લસ એચસીએલ અથવા તો એફઈ પ્લસ એચસીએલ સાથે ખરેખર આયનના ભંગારમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને જો પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણી માટે મુખ્ય છે. તો નાઇટ્રો બેન્ઝીનની જ્યારે પીડીએચ ટુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે એનો ટુમાંથી આપણને અહીંયા એનએચ ટુ મળે જેને બેન્ઝેમાઇન કહેવાય. આ એનો ટુ છે એની એસએન પ્લસ એચસીએલ અથવા તો એફઈ પ્લસ એચસીએલ સાથે રિએક્શન કરો એટલે આપણને અહીંયા બેન્ઝેમાઇન મળી જશે. એટલે સૂક્ષ્મ વિભાજિત નિકલ પેલેડિયમ અથવા પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અને એસિડિક માધ્યમમાં ધાતુઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નાઇટ્રો બેન્ઝીનમાંથી શું મળશે, આપણને બેન્ઝેમાઇન અથવા તો એનિલિન આવું મળશે. ખાસ વધારે પ્રક્રિયા એ જ કરવામાં આવે છે કે તમે લોખંડના ભૂકામાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો તો લોખંડના ભૂકામાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાને કારણે આપણને નાઇટ્રો બેન્ઝીનમાંથી એનએચ ટુ મળશે જેને આપણે કહેવાય છે બેન્ઝેમાઇન અથવા એનિલિન. આગળ તો અહીંયા બહુ સહેલી વસ્તુઓ છે કે તમે જ્યારે હેલો આલ્કેન છે એમોનોલિસિસ છે એમોનિયા તમારે એડ કરતા જવાનો છે તો તમે આવું સમજી શકો કે જ્યારે હું હેલો આલ્કેન છે એમાં એમોનિયા જેવો પદાર્થ ઉમેરું છું ત્યારે મને એનએચ થ્રી પ્લસ અને એક્સ માઇનસ મળે છે એટલે આલ્કાઇલ એમાઇન એનું વિસ્થાપન થઈને આર એનએચ થ્રી પ્લસ અને એક્સ માઇનસ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે છે. તો જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હું ધીમે ધીમે એમાં એમોનિયા ઉમેરતો જાઉં એટલે મને આવો પદાર્થ મળે કે જો મારી પાસે આર એનએચ ટુ એમાં આર એક્સ ઉમેરી રહ્યો છું. બરાબર, તો આર એનએચ ટુ છે એમાં હું આર એક્સ ઉમેરું છું તો આર એનએચ આર થશે. હજી જો હું એમાં આર એક્સ ઉમેરી રહ્યો છું તો આર એન આર અહીંયા આર ડેશ આ ડબલ ડેશ, હજી જો હું આર એક્સ ઉમેરી રહ્યો છું તો આર ફોર એન પ્લસ એક્સ માઇનસ જેને ચતુર્થક એમાઇનનો ક્ષાર કહેવાય. આપણે હમણાં જોયું કે આર એનએચ થ્રી પ્લસ હોય અને એક્સ માઇનસ હોય એની પ્રક્રિયા આપણે એને ઓએચ આરે કરવામાં આવે તો આપણને આમાંથી આર એનએચ ટુ મળે. એચ પ્લસ અને એક્સ માઇનસ છે તો એનએની આરે એક્સ જોડાશે અને ઓએચની આરે એચ જોડાશે કારણ કે આ પ્લસ અને માઇનસ હશે, એને પ્લસની આરે
આર એન એચ ટુ પ્લસ એન એક્સ પ્લસ એચ ટુ છૂટું પડશે. એમોનો લિસિસ છે એની અગત્યતા એ છે કે એમાં પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ચતુર્થક બધાનું મિશ્રણ મળે, પણ જો આપણે વધુ એમોનિયાનો ઉપયોગ કરીએ તો આપણને પ્રાથમિક એમાઇન મળે. એટલે જો હું વધારે એમોનિયાનો ઉપયોગ કરીશ તો મને એ પ્રાથમિક એમાઇન જેવું સંયોજન આપે. મોટા ભાગે પ્રાથમિક હેલાઇડ સમૂહો છે એના પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ આપણા માટે આવી રીતે છે કે આલ્કાઇલ આયોડાઇડ કરતાં આલ્કાઇલ બ્રોમાઇડ એના કરતાં આલ્કાઇલ ક્લોરાઇડ છે એ આપણા માટે વધુ અસરકારક હોય. એટલે આલ્કાઇલ આયોડાઇડ છે એ આપણા માટે વધુ પ્રક્રિયામાં સક્રિયકારક હશે. બરાબર, ત્યાંથી આપણે આગળ જવું છે તો આપણે આગળ તરફ જઈએ. આ બધી વસ્તુઓ છે એ તમને આવડવી જોઈએ. આપણે એમ સમજાવ્યું કે તમારી પાસે એમાઇન સંયોજનો છે એ એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી મળે, એડ્રીનાલિનને આપણા માટે એફેડ્રીન છે રુધિરનું દબાણ ઊંચું કરવા માટે ઊંચું લાવવા માટે વપરાતા સંયોજન છે. બરાબર છે, પછી દંત ચિકિત્સામાં પણ વપરાતો પદાર્થ આપણે વાત કરી તમને. બરાબર, અને પછી મેં તમને શીખવાડ્યું કે ડાઇઝમાં પણ વપરાય, પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે પણ વપરાય. જનરલી એસપીથી સંકળણ હોય, તૃતીય આપણી માટે એમોઇન હોય તો 108નો ખૂણો હોય, અને આલ્કાઇલ એમાઇન પણ હશે, એરાઇલ એમાઇન પણ હશે. આલ્કાઇલ અને એરાઇલ એમાઇન પણ આપણા માટે હશે. આપણે બધાના નામ જોતા હતા તો આપણે નામ કઈ રીતે આપી શકીએ, તો આપણને આયુપીએસી નામો બધાને આવડવા જોઈએ. મિથેન એમાઇન હોય, ઇથેન એમાઇન હોય, બરાબર, પ્રોપેન ટુ એમાઇન હોય જેને આપણે આઇસોપ્રોપાઇલ એમાઇન કહીએ, બેન્ઝીન ઉપર એનએચ ટુ હોય તો આપણે એને બેન્ઝામાઇન અથવા એનિલિન કહેવાય, બેન્ઝીન ઉપર એનએચ ટુમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થાય તો આપણે એન મિથાઇલ બેન્ઝેમાઇન અથવા તો એન મિથાઇલ એનિલિન તરીકે પણ ઓળખાય. એલાઇલ એમાઇન પણ આવે, બરાબર, આપણે હેક્ઝામિથિલિન ડાયમાઇન અથવા તો આપણે 1,6 હેક્ઝેન ડાયમાઇન આવું પણ કહી શકાય. બરાબર, તો આ બધા પદાર્થોની આપણે વાત કરી, એમોનોલિસિસની વાત કરી તમને, અને એમ વાત કરી કે આપણે મોટા ભાગે નાઇટ્રોબેન્ઝીનની અંદરથી એનિલિન બનાવવું હોય અથવા બેન્ઝેમાઇન બનાવવું હોય તો આપણે એનું નાઇટ્રોજન સંયોજનનું રિડક્શન કરીએ પીડીએચ ટુ વડે, અથવા તો એસએન પ્લસ એચસીએલ અને એફઈ પ્લસ એચસીએલ સાથે જો રિડક્શન કરવામાં આવે તો આપણને નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળે. આ નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળે એમાં તમને સમજાવું છું કે નાઇટ્રોબેન્ઝીનમાંથી જે એનિલિન મળી રહ્યું છે એની સામે આપણે વાત કરી પ્રમાણે કે નાઇટ્રોબેન્ઝીન જે આપણા પાસે પદાર્થ છે એની સિવાય આપણે આર એન એચ ટુ સમૂહ હોય એની આપણે એચ એક્સ સાથે પ્રક્રિયા કરીએ તો આર એન એચ થ્રી પ્લસ અને એક્સ માઇનસ મળે. એની એન એ ઓ એચ સાથે પ્રક્રિયા કરશું એટલે આર એન એચ ટુ એન એક્સ પ્લસ એચ ટુ છૂટા પડે. વિચારો કે આપણી પાસે આર એન એચ ટુ છે અને એની અંદર હું આર એક્સ એડ કરતો જાઉં છું તો જ્યાં સુધી મને ચતુર્થક એમાઇનનો ક્ષાર નહીં મળે ત્યાં સુધી મારી માટે પ્રક્રિયા આગળને આગળ વધતી જશે. તો આટલું પહેલાં બધાને ક્લિયર થઈ જવું જોઈએ, આટલું બધાને આવડી જવું જોઈએ. બરાબર, આગળ પ્રક્રિયામાં આપણે જઈએ ત્યારે મેં તમને કીધું કે આપણી માટે પ્રતિક્રિયાત્મકતા આઈ બી આર અને સીએલ માટે વધારે હોય. હવે હું ઇથેનોલિયાની પ્રક્રિયા એનએચ થ્રી સાથે કરી રહ્યો છું. આપણે આ જોઈ લઈએ, ઇથેનોલિયા એનએચ થ્રી એટલે આપણી માટે સી ટુ એચ ફાઇવ સીએલ છે. બહુ સિમ્પલ રિએક્શન છે, આ બેન્ઝીન રિંગ સાથે છે, એમાં એમોનિયા ઉમેરતા જવાનું છે તો બહુ સાદી રિએક્શન છે. સી ટુ એચ ફાઇવ સીએલ હોય એમાં તમે એમોનિયા ઉમેરી રહ્યા છો તો સી ટુ એચ ફાઇવ એન એચ ટુ થશે, જેને આપણે ઇથેનેમાઇન કહીએ. આની પ્રક્રિયા સી ટુ એચ ફાઇવ સીએલ આરે કરો તો સી ટુ એચ ફાઇવ એન એચ અને સી ટુ એચ ફાઇવ આવશે માઇનસ એચ સીએલ થશે. આગળ આપણે હજી પ્રક્રિયા કરીએ આપણે સી ટુ એચ ફાઇવ સીએલ સાથે તો એ આપણને ત્રણ વખત મળશે. અને જો હજી આપણે પ્રક્રિયા છે એ ફરી વખત ને ફરી વખત કરીએ તો સી ટુ એચ ફાઇવ ફોર એન પ્લસ અને સીએલ માઇનસ થાય. બરાબર, બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એમાં હજી આપણી પાસે અહીંયા બે હાઇડ્રોજન જોડાયેલા છે. પહેલાં એને એમોનિયા સાથે પ્રક્રિયા કરવું એટલે માઇનસ એચ સીએલ થાય એટલે આપણને બેન્ઝાઇલ એમાઇન મળે. બે મોલ સાથે પ્રક્રિયા સિદ્ધિ આપેલી છે એટલે આપણી પાસે સી સિક્સ એચ ફાઇવ સી એચ ટુ અને એન એચ ટુ છે આપણી પાસે. બરાબર, તો અહીંયા નાઇટ્રોજનનું વિસ્થાપન થઈ અને બે વખત અહીંયા સી એચ થ્રી જોડાઈ શકે, અહીંયા બે વખત સી એચ થ્રી જોડાઈ શકે એટલે આપણી માટે એન એન ડાય મિથાઇલ ફિનાઇલ મિથેન એમાઇન આવું થશે.
નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન છે. તો નાઇટ્રાઇલ સંયોજનો જે છે છોકરા આપણી માટે સાયનાઇડ કહેવાય. આ સાયનાઇડ પદાર્થોનું જો આપણે રિડક્શન કરીએ તો આપણને એમાંથી પ્રાથમિક એમાઇન જેવું પદાર્થ કે પ્રાથમિક એમાઇન જેવું સંયોજન મળે. એટલે આપણા માટે જો સાયનાઇડ હોય તો સાયનાઇડના રિડક્શનથી આપણને પ્રાથમિક એમાઇન સંયોજનો છે એ મળશે. તો સાયનાઇડને રિડક્શન કરવાથી પ્રાથમિક એમાઇન મળે, અને જો એમાઇડ હોય એનું પણ રિડક્શન કરીએ તો આપણને એમાંથી પ્રાથમિક એમાઇન મળશે. તો આપણી પાસે જો સાયનાઇડ હશે તો એનું રિડક્શન આપણે બે રીતે કરી શકીએ. નિકલ હાઇડ્રોજન છે એનાથી પણ કરી શકાય, અને સોડિયમ છે સોડિયમ સરસ અને ઇથેનોલથી પણ થાય. એટલે આપણી પાસે જો સાયનાઇડ સંયોજન હોય, એ સાયનાઇડ સંયોજન છે એની નિકલ અને હાઇડ્રોજનારે પ્રક્રિયા સોડિયમ સરસ અને ઇથેનોલનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે તો આ આલ્કાઇલ સાયનાઇડ છે એ આપણને આર સી એચ ટુ એન એચ ટુ આપણને એમાઇન આપશે. એવી રીતે આ આર સી ઓ એન એચ ટુ છે જેને આપણે એમાઇડ કહીએ, એ એમાઇડની પ્રક્રિયા જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડારે કરવામાં આવે અને પાણીનો ઉપયોગ કરીને, એટલે પહેલાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડારે પ્રક્રિયા થાય પૂરી પ્રક્રિયા થાય, એ પૂરું થાય પછી જ એચ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે અહીંયા આપણને મળશે આર સી એચ ટુ એન એચ ટુ, બરાબર આ રીતે. એટલે સીઓ છે એમાંથી સી એચ ટુ બનશે અને એન એચ ટુ બનશે. એટલે એમાઇડમાંથી પણ આપણને રિડક્શન થઈ અને એમાઇન મળે, અને સાયનાઇડમાંથી પણ રિડક્શન થઈને આપણને એમાઇન મળે. તો આપણને પહેલાં આટલું આવડવું જોઈએ. અહીંથી આપણે આગળ છે એ જશું, પણ પહેલાં તમારે આટલું ક્લિયર કરવું પડશે, આટલું તૈયાર કરવું પડશે. આપણે એમસીક્યુ જો આપણે આની પહેલાં આના પછીના ભાગમાં આપણે વધારાના યુપીએસસી એમાઇન સંયોજનોના જોશું અને ત્યાંથી આપણે થિયરીમાં આગળ જશું. તો તમારે આટલું પહેલાં તૈયારી કરવાનું. થેન્ક યુ.